ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ દિન પ્રતિદિન જામી રહ્યો છે. સૂત્રાપાડાના લોટવા ગામે આજે ભાજપનું સંમેલન મળ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો સાથે મળી જંગી રેલી સ્વરૂપે નીકળી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં સૂત્રાપાડાના 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો પર આજે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી જીતનો આશાવાદ નક્કી કર્યો હતો. તાલુકાના લોઢવા ગામ ખાતે ભાજપનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ ધારાસભ્યએ જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 18 સીટો પર ભાજપનો ભગવો લહેર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભાજપના સિનિયર આગેવાન અને વર્તમાન જિલ્લા પંચાયત ચૂંટણીના ઉમેદવાર રામભાઈ વાડેરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ અને સાતત્યપૂર્ણ વાતને લઈ આ વિસ્તારની જનતાના આશીર્વાદ અમને મળશે. લોઢવા ગામેથી વિશાળ રેલી સ્વરૂપે નીકળી તાલુકા મથક સૂત્રાપાડા ખાતે પહોંચી પોતાના ઉમેદવારી ફોર્મ ભાજપના ઉમેદવારો સાથે મળી રજૂ કર્યા હતા. પરેશસિંહ જાદવ, ZSTV, ગીર સોમનાથ.